ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ ગેનીબેને કહ્યું કે મહાદેવ અને મતદારોના આશીર્વાદથી લોકસભા લડીશ. વિધાનસભા ચૂંટણીની શરૂઆત પાતાળેશ્વર મહાદેવના આશીર્વાદથી જ કરી હતી. લોકસભાની ચૂંટણીની શરૂઆત પણ મહાદેવના આશીર્વાદથી જ કરીશ. પક્ષ છોડીને જનારા વ્યક્તિઓ સ્વાર્થી છે તેવું પણ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. સાથે એવો પણ આક્ષેપ કર્યો કે શામ દામ દંડની રાજનીતિ સામે બહુ ઓછા ટકી શકે છે. પક્ષ પલટુઓને જનતા સબક શીખવાડે જ છે. ભાજપમાં ભાજપનું કોઈ ઓરિજિનલ છે જ નહીં. ભાજપ કોંગ્રેસ વિના વહીવટ નથી કરી શકે તેમ છે તેવું પણ ગેનીબેન ઠાકોરે જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે, તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા. એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય, ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય, એમને ભારત માતા કી જય નારા એમના ભાગમાં આવતા નથી. ને વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે એ કેડર બેજ પાર્ટીની વાતો કરે છે, પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં. તો ખાસ ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય, જેમણે પાતાળેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ખાસ એ પણ કહ્યું કે પક્ષ પલટુઓ એ સ્વાર્થી હોય છે. સાથે એ પણ કહ્યું કે લોકસભાની ચૂંટણી મતદારોના મહાદેવના આશીર્વાદથી લડીશ. હજી સુધી કોંગ્રેસે પોતાના લોકસભાના ઉમેદવારોની એક પણ યાદી જાહેર કરી નથી. ગમે ત્યારે તે 40 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે, પરંતુ એ પહેલાં જ ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે હું લોકસભાની ચૂંટણી લડીશ. તો સીધી શું હાઈકમાન્ડ સાથે વાત થઈ છે એ પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. પરંતુ સાથે સાથે જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જવાવાળા જે નેતાઓ છે તેમની સામે પણ એ આક્ષેપ કર્યો કે શામ દામ દંડ ભેદની રાજનીતિથી કોઈ ટકી શકે નથી. અને સાથે એ તમામ નેતાઓને જે છે એ મતદારો જવાબ આપતા હોય છે એ પણ વાત કરી કે કોંગ્રેસ વિના એ ભારતીય જનતા પાર્ટી ટકી શકે જ નહીં. ચૂંટણી પંચ ઉપર જઈને ખાસ એ વાત પણ કરી છે કે વાવના જે ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર, તેમણે આ પ્રકારનું નિવેદન કર્યું છે. મહાદેવના દર્શન કરવા માટે આજે પહોંચ્યા હતા મહાશિવરાત્રી નિમિત્તે, અને તેમણે ખાસ કહ્યું કે મહાદેવના આશીર્વાદ લઈને તેમણે વિધાનસભાની ચૂંટણી લડી હતી અને હવે લોકસભાની ચૂંટણી લડવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો.